નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના મોસ્ટ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે તો તમામ મિત્રો આ વિડિયો અંત સુધી નિહાળજો જેથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આ વીડિયો ખૂબ તમને ઉપયોગી થશે તો શરૂઆત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નથી કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે ઓપ્શન આપેલા છે તમારે તમારે મિત્રો જોવાના છે અને એનો જવાબ આપવાનો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ પેરિસ સ્ટેચ્યુ ઓફ ટાઈગર કે બુર્જ ખલીફા તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે તો ઓપ્શન એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશ્ન બે જોઈએ કે સરદાર પટેલનો જન્મ કઈ તારીખે થયો હતો મિત્રો તમને તારીખ પૂછી છે એકત્રીસમી ઓક્ટોમ્બર પંદરમી ઓગસ્ટ બીજી ઓક્ટોમ્બર એક પણ નહીં તો આ પ્રશ્નનો જવાબ આવશે એ એકત્રી ઓક્ટોમ્બર અઢારસો ને પંચોતેર માં એમનો જન્મ થયો હતો આ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે આગળ જોઈએ અખંડ ભારતના શિલ્પી કોણ ગણાય છે આ એમનું ઉપનામ છે મિત્રો વલ્લભભાઈ પટેલનું ઉપનામ છે અખંડ ભારતના શિલ્પી કોણ ગણાય છે તો મેં તમને જવાબ કહી દીધો છે મિત્રો ગાંધીજી દાદાભાઈ નવરોજી સરદાર પટેલ કે અન્ય તો સરદાર પટેલનું ઓપ્શન બી આગળ જોઈએ મિત્રો કે સરદાર પટેલનો જન્મ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મોસ્ટ પ્રશ્ન છે એક્ઝામ માટે શહીદ દિવસ કાયદા દિવસ એકતા દિવસ કે આઝાદી દિવસ તો આ પ્રશ્નનો જવાબ એકતા દિવસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલની માતાનું નામ જણાવો ઓપ્શન છે માનબાઈ પુતળીબાઈ માણેકબાઈ કે લાડબાઈ આ પ્રશ્નનો જવાબ આવશે લાડબાઈ એમની માતાનું નામ શું હતું તો લાડબાઈ લોખંડી પુરુષ તરીકે વિશ્વમાં કોણ જાણીતું છે મહાત્મા ગાંધી બાબુ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ કે અન્ય કોઈ તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે સરદાર પટેલ તરીકે ઓળખીએ છીએ એ વિશ્વની અંદર લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આગળનો પ્રશ્ન સ્વતંત્ર પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ બાપુજી કે મોદીજી તો સરદાર પટેલ એ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને વડાપ્રધાન કોણ હતું તો નેહરુજી જવાહરલાલ નેહરુજી એ આપણા દેશના વડાપ્રધાન હતા પણ નાયબ વડાપ્રધાન તો સરદાર પટેલ આગળ જોઈએ સરદાર પટેલને એટલે કે વલ્લભભાઈ પટેલ સરદાર પટેલ એટલે કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ એટલે કે ઉપનામ કોણે આપ્યું હતું તો મિત્રો અહીં ચાર ઓપ્શન છે એક્ઝામની અંદર પણ ચાર ઓપ્શન હોય છે અને તમારે પસંદ કરવાના હોય છે કે કયો ઓપ્શન પ્રશ્નનો જવાબ છે તો સુભાષચંદ્ર બોઝ સ્થાનિક મહિલાઓ બાપુ જોઈએ કે અન્ય તો આ પ્રશ્નનો જવાબ આવશે સ્થાનિક મહિલાઓએ સરદાર એવું ઉપનામ આપ્યું હતું વલ્લભભાઈ પટેલને ઘણી બધી બુકોની અંદર ઘણા બધા સ્ત્રોતોની અંદર ગાંધીબાબુ આપેલું છે પણ એ જવાબ ખોટો છે સ્થાનિક મહિલાઓએ એમને સરદારનું ઉપનામ આપ્યું હતું આગળનો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા મીટર ઊંચી છે મીટર ઊંચી છે તો એકસો ને બેસી મીટર ઊંચી છે કારણ કે આ એકસો બેસી મીટર રાખવાનું રીઝન એ હતું કે આપણા ગુજરાતની અંદર એકસો ને વિધાનસભા સીટો છે એને અનુલક્ષીને એકસો બેસી મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ રાખવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કોણે કર્યું હતું એટલે કે ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રશ્નનો જવાબ છે એ નરેન્દ્રભાઈ મોદીએ એનું અનાવરણ કર્યું હતું બે હજાર અને અઢારની અંદર આગળનો પ્રશ્ન સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ગુજરાતના કયા જિલ્લામાં છે ગુજરાતનો જિલ્લો પૂછ્યો છે અને આ યુનિટી ક્યાં આવેલી છે સુરત નર્મદા ભરૂચ કે બોરસદ તો આ પ્રશ્નનો જવાબ આવશે નર્મદા જિલ્લાની અંદર આવેલી છે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મુખ કઈ બાજુ રાખવામાં આવ્યું છે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો પરીક્ષાની અંદર પૂછી શકે એટલા માટે આ પ્રશ્ન અહીં મૂક્યો છે કે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મુખ એટલે કે ચહેરો કઈ બાજુ રાખવામાં આવ્યો છે તો સાધુ બેટ ઉપર નદીની વિરુદ્ધ દિશામાં કે સરદાર સરોવર ડેમ આ પ્રશ્નનો જવાબ આવશે સરદાર સરોવર ડેમ સામુ સરદાર પટેલ જોઈ રહ્યા હોય સરદાર એટલે કે સરદાર સરોવર જે ડેમ છે એને નિહાળી રહ્યા હોય એવો એમનું મુખ તે બાજુ રાખવામાં આવ્યું છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું કે ગુજરાતના લોકોને જે નર્મદા નદીનું પાણી જે દરિયાની અંદર ભળી જાય છે અને વેડફાઈ જાય છે તો એનો યોગ્ય ઉપયોગ થાય અને આ ડેમ બનાવવામાં આવે તો એમનું સપનું હતું એટલે એમનું મુખ સરદાર સરોવર ડેમ બાજુ રાખવામાં આવ્યું છે ભારતના બિસ્માર્ક તરીકે કયા મહાનુભાવ જાણીતા છે તો ચાર ઓપ્શન છે મિત્રો તો આ પ્રશ્નનો જવાબ આવશે સરદાર પટેલ એને ભારતના બિસ્માર્ક એટલે કે આ એમનું ઉપનામ છે અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ ભારતના બિસ્માર્ક આ બધા એમના ઉપનામ છે એટલે મિત્રો તમારે એમના ઉપનામો પણ યાદ રાખવાના છે આગળનો પ્રશ્ન સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો તો ચાર ઓપ્શન છે મિત્રો તમે નિહાળી શકો છો તો આ પ્રશ્ન જવાબ છે નડિયાદ આ નડિયાદ એટલે કે એમના મોસાળની અંદર એમનો જન્મ થયો હતો મોસાળ એટલે કે મામાના ઘરે સરદાર પટેલની પત્નીનું નામ જણાવો કસ્તુરબા સાઈબાઈ ઝવેરબા કે અન્ય તો એમની પત્ની નું નામ હતું ઝવેર જોઈએ સરદાર પટેલ વ્યવસાય એ વકીલ વકીલ હતા હતા શું આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સરદાર પટેલ ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો સરદાર પટેલને ભારત રત્ન જે એવોર્ડ મળ્યો ક્યારે મળ્યો કઈ સાલની અંદર એમને આપવામાં આવ્યો હતો તો ઓગણીસો ને ની અંદર એમને મળ્યો હતો મરણો ઉપરાંત જ્યારે એમનું અવસાન થઈ ગયું પછી એકતાલીસ વર્ષ પછી એમનું અવસાન ઓગણીસો પચાસની ની અંદર થયું હતું મિત્રો પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસની ની અંદર થયું હતું પરંતુ એકતાલીસ વર્ષ પછી એટલે કે ઓગણીસો એકાણુંની ની અંદર એમને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો આગળનો પ્રશ્ન જોઈએ કે સરદાર પટેલ દ્રઢ મનોબળના કારણે તેઓ કયા નામથી જાણીતા બન્યા હતા તો આ પ્રશ્નનો જવાબ છે લોખંડી પુરુષ દ્રઢ મનોબળના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ એક ઉપનામ મળ્યું હતું લોખંડી પુરુષ રાષ્ટ્રભાષા હિન્દી ના કયા કવિએ સરદાર વલ્લભભાઈ પટેલ માટે અદ્ભુત કવિતાની રચના કરી હતી પરીક્ષા માટે મહત્વનો પ્રશ્ન છે મિત્રો પ્રેમચંદ પન્નાલાલ પટેલ હરિવંશરાય બચ્ચન કે એક પણ નહીં તો આ પ્રશ્નનો જવાબ આવશે હરિવંશરાય બચ્ચન જે અમિતાભજી બચ્ચન છે એમના પિતા એ એ હિન્દી સાહિત્યકાર ગણાય છે એમણે સરદાર વલ્લભભાઈ પટેલ માટે એક અદ્ભુત કવિતાની રચના કરી હતી આગળ જોઈએ કે હરિવંશરાય બચ્ચનને સર બચ્ચને સરદાર પટેલને ખાલી જગ્યા કહીને નવાજ યાદા ભારતના લોહ પુરુષ કે અન્ય તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો હિંદકીડર જબાન એવું કહીને નવાજ્યા યાદા ઓપ્શન એ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો સરદાર પટેલ ગુજરાતમાં કઈ જગ્યાએ સૌપ્રથમ વકીલાતની શરૂઆત કરી હતી જ્યારે ઇંગ્લેન્ડથી આવ્યા હતા બેરિસ્ટ થઈને ત્યારે સૌપ્રથમ પ્રથમ એમને વકીલાતની શરૂઆત કયા કયા શહેરની અંદર કરી હતી મિત્રો તો તમારે મિત્રો યાદ રાખવાનું છે ગોધરા જે પંચમહાલનું હેડક્વાર્ટર છે ત્યાં એમની શરૂઆત કરી હતી ત્યારબાદ એમણે નડિયાદ બોરસદ કરી હતી આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ત્યાં સરદાર મ્યુઝિયમ પણ આવેલું છે એમનું તો સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ગુજરાત રાજ્યમાં બારડોલી નડિયાદ ધર્વજ કે ગોધરા તો ઓપ્શન તમારે એ બારડોલીની અંદર સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે આગળનો પ્રશ્ન આણંદમાં ડેરી બનાવવાનું જે આણંદ અમૂલ ડેરી કહીએ છીએ ડેરી બનાવવાનું સપને સપનું કોણે સેવ્યું હતું બાપુએ ડૉક્ટર વર્ગીસ કુરિયન સરદાર વલ્લભભાઈ પટેલ કે ત્રિભુવનદાસ પટેલ તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ એમનું સપનું હતું કે ગુજરાતની અંદર એક ડેરી બને એટલે અમૂલ ડેરી આણંદની અંદર બની હતી ભારત દેશ સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથનું જે મંદિર છે જે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે સોમનાથ પવિત્ર યાત્રાધામ બાળ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ એનું પુનઃસ્થાપના માટે મહાન પુનઃસ્થાપના કયા મહાનુભાવ સંકલ્પ કર્યો હતો કે આ મંદિરનું પુન નિર્માણ થવું જોઈએ જીર્ણોધાર થવો જોઈએ તો આવું સંકલ્પ કોનો હતો તો સરદાર વલ્લભભાઈ પટેલનો સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી મિત્રો સરદાર પટેલે કરી દી જામ સાહેબે કરી દી નાનજી કાલિદાસ કાલિદાસે કરી દી કે ભાઈ કાકાએ કરી દી તો આ પ્રશ્નનો જવાબ આવશે ભાઈ કાકા એમણે સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી અને આ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની અંદર આવેલી છે સરદાર ફિલ્મમાં મોસ્ટ એક્ઝામ માટે પ્રશ્ન પૂછી શકે એવો પ્રશ્ન કે સરદાર ફિલ્મમાં સરદાર પટેલની ભૂમિકા કયા અભિનેતાએ ભજવી હતી મિત્રો રાજપાલ યાદવે અમિતાભ બચ્ચન કેતન મહેતા કે પરેશ રાવલ આ પ્રશ્નનો જવાબ મિત્રો પરેશ રાવલ સરદાર જે ફિલ્મ છે એ ના જોયું હોય તો એકવાર જોઈ લેજો પરેશ રાવલે બેસ્ટ ભૂમિકા ભજવી છે સરદાર પટેલની અને આ આ જે કેતન છે મિત્રો મિત્રો એ ફિલ્મના ડાયરેક્ટર હતા હતા શું ડાયરેક્ટર આગળનો પ્રશ્ન સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે કૃષિ યુનિવર્સિટી પૂછી છે તો દાંતીવાડા ખાતે બનાસકાંઠાની અંદર એટલે કે બી કે ની અંદર આવેલી છે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર કોણ હતા રામ વા સુતાર ઉસ્તાદ અહમદ લાહોરી એક પણ નહીં કે બંને તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે રામ વા સુતાર એ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર હતા અને ઉસ્તાદ અહમદ જે લાહોરી છે એને શિલ્પકાર એ તાજમહેલના શિલ્પકાર હતા જે શાહજાએ બનાવ્યો છે એના શિલ્પકાર હતા ઉસ્તાદ અહમદ લાહોરી પરંતુ સરદાર પટેલનો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના શિલ્પકાર રામ વા સુધાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્મારક પાસેથી કઈ નદી વહે છે એટલે કે પસાર થાય છે કાવેરી નર્મદા મહી કે શેઢી તો આ પ્રશ્નનો જવાબ આવશે નર્મદા અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ કયા બેટ ઉપર આવેલી છે મિત્રો તો તમારે મિત્રો યાદ રાખવાનું છે સાધુ બેટ એનું સ્થળ પૂછે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મારક કયા બેટ ઉપર કયા સ્થળ ઉપર છે તો સાધુ બેટ ઉપર છે કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલને સરદારનું ઉપનામ મળ્યું હતું ખેડા બારડોલી ડાડી કે બોરસદ તો મિત્રો તમારે યાદ રાખવાનું છે બારડોલી બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલને સરદારનું ઉપનામ મળ્યું હતું તેની સ્થાનિક જે મહિલાઓ હતી વલ્લભભાઈ પટેલને સરદાર નામથી બોલાવ્યા હતા એટલે કે નવા હતા સરદાર પટેલનું મૃત્યુ ક્યારે થયું હતું મિત્રો ઓક્ટોબર ઓગણીસો પંદરમી ડિસેમ્બર ઓગણીસો ને ના રોજ એમનું મૃત્યુ થયું હતું ક્યાં થયું હતું મુંબઈ એ દિલ્હી હતા અને એમની તબિયત બગડી ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા અને પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ હાર્ટ એટેકના કારણે એમનું મૃત્યુ થયું હતું પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે ટાટા રિલાયન્સ એલ ટી એટલે કે એલ એન્ડ ટી એટલે કે લાર્સન એન્ડ ટ્રુબો આ કંપની દ્વારા આ સ્ટેચ્યુ ઓફ જે યુનિટી છે ની પ્રતિમા આ કંપની દ્વારા બનાવવામાં આવી હતી લાર્સન એન્ડ ટ્રુબો મોસ્ટ એક્ઝામ માટે પ્રશ્ન બની શકે મિત્રો અહીંથી એકર મત દો આ જે આ નારો છે એ કયા મહાનુભાવે આપ્યો હતો ગાંધીજી બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી કે લાલ બહાદુર શાસ્ત્રી તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર પટેલનો જન્મ કઈ તારીખે થયો હતો તો એકત્રી એકત્રીસમી ઓક્ટોમ્બર અઢારસો ને પંચોતેર એક્ઝામ માટે મહત્વનો પોઈન્ટ છે મિત્રો કે સૌરાષ્ટ્રનું ઉદ્ઘાટન એટલે કે ઓપનિંગ કોણે કર્યું હતું તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું પણ ક્યાં કર્યું હતું આપણો લાસ્ટ પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રનું ઓપનિંગ એટલે કે ઉદઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ભાવનગર સોમનાથ મંદિરની અંદર રાજકોટ કે જામનગરની અંદર એક બંગલો છે લાલ બંગલો તો મિત્રો છેલ્લા પ્રશ્નનો જવાબ આવશે લાલ બંગલો જામનગરની અંદર સૌરાષ્ટ્ર નું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે થયું હતું જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી આ પ્રશ્નનો લાભ અન્ય મિત્રો પણ લઈ શકે બાળકો પણ લઈ શકે આ ક્વીચ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોની અંદર મિત્રોની અંદર સામાન્ય જ્ઞાનની અંદર વધારો થાય અને સરકાર તરફથી જે લેવામાં આવતી પરીક્ષાઓ છે એની અંદર પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે એની અંદર પણ તમને ખૂબ ઉપયોગી થાય તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો